હેલો દોસ્તો, ગુજરાતીની બ્લુપ્રિન્ટ જોઈએ છે? ગુજરાતીની અંદર કેવા કેવા પ્રશ્નો હશે, શું હશે એ તમારે જાણવું છે, તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ ખાસ આ વિડીયોને અંત સુધી જોવાનો છે. હું તમને ટૂંકમાં આખી બ્લુપ્રિન્ટ સમજાવવાનો છું કે તમારે કેવા કેવા પ્રશ્નોનો સામનો કરવાનો છે. તો ફટાફટ સમજીએ. અને તમે આની અંદર જો નવા નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં, અને વિડીયોને લાઇક તો કરવાની યાર. તમને ગમે છે, તમારા માટે આટલું કામ કરે છે તો આટલું નહીં કરો મારા માટે. ચલો દોસ્તો, તો ગુજરાતી પ્રથમ ભાષા અને જે આપણા ગવર્મેન્ટ દ્વારા બહાર પડાયેલી ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એની જ બ્લુપ્રિન્ટ એટલે પ્રશ્નપત્ર પરિરૂપ. તો પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈએ દોસ્તો. જો ખાસ એક વસ્તુ યાદ રાખજો કે આ જે એ માત્ર એક માળખું છે, ક્યાંક ફેરફાર કરવાની છૂટ હોય છે. જે પેપર કાઢનાર છે પ્રશ્નપત્રમાં એ ક્યાંક છૂટછાટ લેતા હોય તો બહુ જડતાથી વળગી નહીં રહેવાનું. ટોપર્સ વિદ્યાર્થીઓએ પૂરેપૂરું અભ્યાસ કરવાનો અને પૂરેપૂરી પુસ્તકને તૈયાર કરવાની, અને સાથે ગુજરાતી ભાષામાં મૌલિકતાનો પણ ઉપયોગ કરવાનો, જ્ઞાન સમજ ઉપયોજન એના આધારે તમને માર્કની થોડી અહીંયા વહેંચણી હોય છે, પણ આપણે એના ઉપર બહુ ધ્યાન નહીં આપીએ. આ આપણા માટે કામનું ખરું. આમાં આપણે જોઈએ પ્રશ્નના પ્રકાર પ્રમાણે હેતુલક્ષી પ્રશ્નો. તમે સૌ જાણો છો, એક એક માર્કના પ્રશ્ન હોય, 16 પ્રશ્ન છે, 16 ગુણ છે. અતિ ટૂંક જવાબી એ પણ સિંગલ સિંગલ માર્કના છે. 16 પ્રશ્ન 16 ગુણ, મતલબ કે આમાં વ્યાકરણ પણ આવી ગયું અને તમારા પ્રશ્ન જવાબ જે સિંગલ સિંગલ માર્કવાળા પ્રશ્નો એ પણ આવી ગયા. ટૂંક જવાબી પ્રશ્નો 6 પ્રશ્ન છે અને 12 માર્ક છે, મતલબ કે એક પ્રશ્નના 2 માર્ક રહેશે. તો એની અંદર જે પ્રશ્ન જવાબો સમજો છો ને તમે, તમારા અત્યારે મને જોઈએ પેપર સ્ટાઇલમાં જે વિભાગ એમાં બીમાં બધા આવશે પ્રશ્ન જવાબ, જેના 2 માર્ક છે એ બધા આમાં કવર થાય. લાંબા પ્રશ્નો કેટલા હશે? તો કે 7 પ્રશ્ન હશે અને 7 × 28, મતલબ કે 4 માર્કવાળા 7 પ્રશ્ન છે, જેના 4 માર્ક. એમાં વિભાગ ડીના પણ જે પદ્યાર્થના છે એ પણ આવી જશે. વિભાગ ડી બોલે તો પત્ર લેખન કે અહેવાલ લેખન અને સંક્ષેપીકરણ અને બીજા મોટા મોટા જવાબો એ, અને નિબંધ પ્રકારનો પ્રશ્ન 1 અને એના ગુણ છે 8 બોલે તો નિબંધ પોતે. બરાબર, તો આ પ્રમાણે તમારું પ્રશ્નપત્ર રહેશે. 46 પ્રશ્નોનો તમારે સામનો કરવાનો છે અને 46 બોલમાં 80 રન ફટકારવાના છે. તો 46 બોલમાં 80 રન ફટકારવાના હોય ત્યારે બલ્લાને થોડો આમ બેલેન્સ થયા, એટલું બધું હાર્ડ ટાર્ગેટ નથી. બોલે બોલે ડબલ ડબલ રન પણ નથી, એના કરતાં ઓછા છે. 40 બોલમાં 80 રન થઈ જાય તો 46 એક્સ્ટ્રા મળે છે, મતલબ કે બહુ આમ હળી નહીં કાઢી લેવાની. આમ આમ નિરાતે નિરાતે જશો ને, આમ થોડી અહીંયાથી તૈયારી કરશો, પછી ઓલા પોલાની જેમ ઝડની જેમ ઉડાડવા નહીં મળવાનું. જ્યાં ડિફેન્સ આવે ત્યાં થોડું ડિફેન્સ કરો, થોડું રિલેક્સ રહો, વચ્ચે વચ્ચે એકાદ કલાકે એક બે વિભાગ પૂરા થાય પછી થોડું પાણી બાણી પીવો, શ્વાસ લો, હળવા રહો, વિચારવાનો સમય આપો. બુદ્ધિને પણ 3 કલાકથી વધારે બહુ આમાં એટલો બધો ના એને પ્રેશર આપો કે બેર મારી જાય. બરાબર, એ રીતે કરવાનું. ચલો જોઈએ છે દોસ્તો વિભાગ. એની અંદર તમને ગદ્ય વિભાગ છે, જેમાં પણ ગદ્ય પાઠો બધા છે, મતલબ કવિતા સિવાયના બધા ગદ્ય વિભાગ, અને એના માર્ક છે ટોટલ 20. પછી વિભાગ બી છે અને એ છે પદ્ય વિભાગ, એટલે કે બધી કવિતાઓ કાવ્યો જેટલા પણ છે એ બધા, અને એના પણ 20 માર્ક. બહુ સહેલું સહેલું છે, 20 20 20 20ના, કોઈને દુઃખ ન લાગે, ભાગે પડતા ભાગ પાડી દીધા છે. વ્યાકરણ વિભાગની અંદર પણ 20 અને છેલ્લે અર્થગ્રહણ એની અંદર પણ 20. ટોટલ 80 માર્કનું પેપર છે. તો 80 માર્કનું પેપર હોય અને એમાં પણ તમે આવી સરસ તૈયારી કરો છો, તો દોસ્તો ખાસ યાદ રાખો કે તૈયારી એની જ સફળ થાય છે કે જે મહેનત કરે છે. કારણ કે જે જો ઘર સે નીકળે હી નહીં, કોને સફળતા ન મળે, મંઝિલે મિલ હી જાયેગી, ભટક કર સહી, ગુમરાહ તો વો લોગ હે જો ઘર સે નીકળે હી નહીં. તો આ શેર પ્રમાણે તમે ઓલરેડી તૈયારી કરો છો, કારણ કે તમે આ વિડીયો સુધી પહોંચી ગયા છો. હવે સફળતા તમારાથી થોડીક જ દૂર છે, તમારે એને પ્રાપ્ત કરવાની છે. જોઈએ કેવું હશે. તો આ પ્રમાણે તમારું માળખું છે. હવે આપણે જોઈએ પ્રશ્નપત્રનું પરિરૂપ, સમજીએ એને પણ. વિભાગ એની અંદર પ્રશ્ન હશે દોસ્તો જોડકા જોડો. આના માટે તમારે ખાસ કરતા કૃતિ, કૃતા સાહિત્ય પ્રકાર, પાત્ર કૃતિ અને પાત્ર ઉક્તિ, તમારે અનુક્રમણિકા ઉપર પહેલું ફોકસ કરવાનું. પહેલા અનુક્રમણિકા કરજો. અનુક્રમણિકા થઈ જાય પછી તમારે પાત્રો જે નાટકના છે એના ઉપર ધ્યાન આપવાનું છે વધારે. બરાબર છે, અને એમાં પણ જે જૂના જે પન્નાલાલ પટેલ જેવા નાટકો છે ને, જે ભૂખતી ભૂંડી ભીખ છે એની અંદર જીવલા વગેરેના, અન્ય અન્ય જે બીજા પાઠના છે, પછી ગોળીની સ્વામી ભક્તિવાળા, આવા અમુક અમુક ચેપ્ટરનું થોડા વિશેષ ફોકસ કરજો. આમાંથી કોઈ એક જોડકું પૂછશે, કાં તો કર્તા કૃતિ હશે અથવા કૃતિ સાહિત્ય પ્રકાર હશે. પાત્ર ઉક્તિ અને પાત્ર કૃતિ આ બહુ રેર કેસમાં પૂછાય છે, અઘરું લેવલ કરતા હોય તો પૂછે, મતલબ આપણે આ બે માટે તો તૈયાર રહેવાનું જ છે.
चार ने चार आठ मार्क विभाग ए अने विभाग बी बन्ने मां छे। जुओ आपणे एक साथे साथे चालीए बराबर, अने दरेकनो एक गुण छे। अने आमां कृतिकर्ता अने साहित्य प्रकार बे ज वस्तु छे, मतलब के अनुक्रमणिकानो डायरेक्ट फायदो, चार मार्क फिक्स छे। दस चेप्टर आपेला प्रश्नोना एक वाक्यमां जवाब लखो, बे प्रश्न पूछवा, दरेकनो एक गुण। नाना नाना स्वाध्यायी, दरेक पाठना स्वाध्यायीने तैयार करी लेजो मित्रों। स्वाध्यायीना प्रश्न जवाब, एनी अंदर विकल्पो वाळा पण अने विकल्पो वगरना आ बधा करी लेवाना बराबर। आपेल प्रश्नोना त्रण चार वाक्યોમાં જવાબ લખવાના છે, એક બે ત્રણ અથવા ત્રણ, અહીંયા વિકલ્પ આપે છે, મતલબ બે ફરજિયાત છે, એકમાં વિકલ્પ છે અને બે ગુણ છે। જો સમય હોય તો વિકલ્પ લખી નાખજો, તમે શ્યોર હો તો વિકલ્પ લખવાની કોઈ જરૂર નથી। પ્રશ્નમાં દસ બાર વાક્યોની અંદર, મતલબ કે જે મોટા હતા ને ચાર ગુણવાળા, એ આ તો એમાં પેક તો લખવાનો છે અને એક અથવામાં છે, તો આની અંદર તો અથવા વાળો જે હોય તે જ લખજો, બધા બધા ન લખી નાખતા, નહીતર સમય કટશે। તો વ્યવસ્થિત રીતે અને એમાં પણ જો તમને આવડે તો કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર જે પણ હોય એ લખવાનું, એ લખશો તો એના કારણે ખાસ કઈ રીતે લખવું એની પેટર્નનો વિડીયો મેં ઓલરેડી બનાવ્યો છે, તમારે એને જોવાનો, અને કેવું પરફોર્મન્સ બોર્ડવાળા જે આદર્શ ઉત્તર વહીઓ એનો એક વિડીયો છે, એ તમે જોઈ લેજો, તમને વધારે સમજાશે। વિભાગ બી જેમ સમજીએ દોસ્તો, પદ્ય વિભાગ છે, જે કવિતાઓમાં કર્તા કૃતિ ફિક્સ છે, એક વાક્ય, ત્રણ ચાર વાક્ય અને આઠ દસ વાક્ય, સેમ પેટર્ન ફોલો કરવાની। આ બધા માટે તમારે કવિતાઓના બધાના ભાવાર્થ તમને આવડવા જોઈએ, બધી કવિતાઓના ભાવાર્થને તૈયાર કરી લો, પછી તમારા શબ્દોમાં એને કન્વર્ટ કરો, આ બહુ જ જરૂરી છે। વિભાગ સી વ્યાકરણ વિભાગ આમ તો સહેલો છે, પણ ક્યાંક ક્યાંક તમારી પાસે વિશાળ વાંચન હશે તો તરત આવડી જશે, જો તમારી પાસે વિશાળ વાંચન નહીં હોય તો તમને કેટલી જગ્યાએ અઘરું પડવાનું છે દોસ્તો, જોડણીમાં અઘરું પડશે, પછી તમને બીજે ક્યાં અઘરું પડશે, સમાનાર્થીમાં, કહેવતમાં, રૂઢિપ્રયોગમાં, શબ્દ સમૂહમાં, પૂર્વ અને પરપ્રત્યયમાં, વિરુદ્ધાર્થી, તળપદા, જોડણી ભેદ, અર્થભેદ, આટલાની અંદર તો તમને આ બધા, ચલો બાકીના તો નિયમો છે વ્યાકરણના આધારે લખી શકો, પણ આટલી વસ્તુ છે ને દોસ્તો એ તમને, મતલબ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આ આઠ માર્ક એ તમને તમારા અનુભવ અને વાંચનના આધારે મળશે। તો તમારું વાંચન વધારો, વિશાળ બુદ્ધિની અંદર બધું શબ્દાર્થ ગ્રહણ કરો, તમને સહેલા પડશે। ધ્વનિ શ્રેણી, સ્વર અને વ્યંજનોને અલગ કરવા, સંધિના નિયમો પ્રમાણે યણ સંધિ, અચ સંધિ, સ્વર સંધિ, વ્યંજન સંધિ આપણી ભાષામાં, સમાસ, બધા સમાસ, તત્પુરુષ, બહુવ્રીહી, દ્વંદ્વ, એમાં આઈએમપી તરીકે તત્પુરુષ સમાસ મોસ્ટ આઈએમપી, જો તમને કોઈ જ ન આવડે તો તત્પુરુષ લખજો અને સંખ્યા દેખાય તો દ્વિગુ લખજો, આટલું તો શીખજો ખાસ। પછી દ્વંદ્વ, બંને પદ મેન હોય તો દ્વંદ્વ સમાસ લખજો, આ ત્રણમાંથી એક રહેવાનું એવી શક્યતા વધારે। સંજ્ઞા માત્ર પાંચ જ છે, સામાન્ય છે, તરત આવડી જાય એવી છે, વિશેષણ એના પ્રકારનો કોષ્ટક કરી લેવાનો, ગુણવાચક આની અંદર આઈએમપી રહેશે, આમાં વ્યક્તિ અને જાતિ બંને આઈએમપી રહેશે, સમૂહ અને દ્રવ્ય એ પણ આઈએમપી રહેશે, તો વધ્યું શું કંઈ નહીં, પાંચ જ છે, કરી લો ને યાર, છઠ્ઠી તો કર્તૃકારક પેલી ક્રિયાવાચક છે। કર્તરી અને કર્મણી, કર્મ કરતા મેન છે, કર્મ મેન છે, ભાવે અને પ્રેરક આ વાક્ય રચનાઓ બહુ જ સહેલી છે દોસ્તો, એમાં પ્રેરક આઈએમપી તરીકે રહેશે, કર્તા અને કર્મ આવવાની જ છે। અલંકાર ઓળખાવો, અલંકારનો વિડીયો મેં મસ્ત મજાનો શોર્ટકટ આપી લીધો છે, જો તમે જોયો હોય તો ચેનલને ચોક્કસ લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમે અલંકારનો વિડીયો જોઈ લીધો છે અને તમને સમજાઈ ગયા છે, અને જો હજી પણ તમને કોઈ પ્રશ્ન હોય તો જણાવો બરાબર। ત્યારબાદ પૂર્વ પ્રત્યય, પરપ્રત્યય માટે વાંચન કરી અને સમજો કે ભાઈ કયો શબ્દ હોય અને મૂળ શબ્દ કયો હોવો જોઈએ, જેની આગળ પાછળ ક્યાંક પ્રત્યય લગાડ્યો છે, અને એ પ્રમાણે તમારે વૈશેષિક શબ્દ હોય તો એમાં વિશેષને ઈક લગાડી અને વૈશેષિક કરવામાં આવ્યું છે, સામાજિકમાં ઈક લગાડી અને સમાજ શબ્દને ઈક પરપ્રત્યય છે, તો આ બધું સહેલી સહેલી પેટર્ન છે કરવાની, શબ્દ સમૂહ આ બધા અને તમે વાંચન કરો। છંદ બહુ સહેલા છે, શિખરણી, મંદાક્રાંતા, ચોપાઈ અને દોહરો અને અનુષ્ટુપ, આ પાંચ છંદ મોસ્ટ આઈએમપી છે, આને તૈયાર કરી લેજો। છંદનું ઉદાહરણ અને બંધારણ એના માટે પણ આ પાંચ છંદનો જ હું તમને વધારે હિન્ટ પ્રિફર કરીશ કે આ પાંચ છંદ સૌથી પહેલાં કરજો, પછી જો સમય વધે તો પૃથ્વી અને શ્રગધરા, શાર્દુલ વિક્રીડિત ને માલિની ને વસંતિલિકા ને આ બધા ઉપર ધ્યાન આપજો, પણ પહેલાં આને તો જે પાંચ છે બુકના એ તૈયાર કરી લેજો। ત્યારબાદ દોસ્તો વિભાગ ડી તરફ જઈએ તો અર્થગ્રહણ અને લેખન સજ્જતાની વાત છે, આ આખા 20 માર્ક તમને તમારા મનથી લખવાના અને જવાબ મેળવવાના,
હું આશા રાખું દોસ્તો તમને 20 માંથી 15 16 17 18 19 અને છેલ્લે 20 આની અંદરથી આવી જવા જોઈએ. 15 થી 20 ની વચ્ચે જ આવવા જોઈએ, એનાથી નીચે ન જ જાય. કારણ કે અર્થવિસ્તાર તમારા શબ્દોમાં 15 વાક્ય કોઈ પણ એક, આ 15 વાક્ય ભલે લખેલું હોય પણ 16 17 18 જેટલા થાય એટલા વ્યવસ્થિત રીતે પરફોર્મન્સ. ત્યારબાદ ગદ્યખંડના ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવાનો, શીર્ષક આપવાનો. હવે ત્રીજા ભાગમાં એટલે પછી એમ નહીં કે 10 નું હોય તો એનું 2.5 કે 3 લીટી કરી નાખવાની, એવું ન કરતા. બરાબર, 9 લીટી હોય તો એની 3 લીટી કરી નાખો, ત્રીજો ભાગ કરી નાખ્યો, એવી રીતે નહીં. વિષય ઉપર 100 શબ્દોમાં અહેવાલ લખો. તો અહેવાલ બહુ સરળ છે, એના વિશે પણ આખો વિસ્તૃત કે ભાઈ ટૂંકની અંદર તમે જે પણ માહિતી રજૂ કરવાના છો, તમે જે કાર્યક્રમ જોયો છે કાર્યક્રમને ડિટ્ટો ટુ ડિટ્ટો, બરાબર, જે રીતે તમે જોયું છે એ જ સમય પ્રમાણે વર્ણન કરો. આ થઈ જશે તમારો અહેવાલ. અને મુદ્દા આધારિત 250 શબ્દો એટલે ઘણા પછી શું કરશે સાહેબ, કે હવે 249 થાય તો માર્ક કપાય? આવા વિચિત્ર પ્રશ્નો કરતા હોય, પણ આપણે એવું સમજવાનું, કોમન સેન્સ વાપરો. તો તમને આમાંથી 3 વિકલ્પ છે, કોઈ પણ એક લખવાનો છે. 8 માર્કમાંથી દોસ્તો 7 સાડા 7 સુધીની તો હું આશા રાખીશ જ કે આટલા તો તમે મેળવી જ લેશો અને મેળવવાના જ છે. તો આ રીતે તમારી બ્લુ પ્રિન્ટ અને કેવી રીતે ગુજરાતીનું પેપર તમને આવવાનું છે એનું તમને માળખું આપી દીધું છે અને ફોલો કરજો. વિસ્તારથી પેપર માટેનો વિડીયો પણ ચોક્કસ બનાવીશ. તો સ્ટે ટ્યુન, તમારે મારી સાથે જોડાયેલું રહેવાનું છે, સબસ્ક્રાઇબ કરી લેવાનું છે અને મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.